विषय श्रीमद् भगवद गीता। आज 5000 वर्ष पहला भगवान श्री कृष्ण ए गायेलू मधुर गीत એટલે શ્રીમદ ભગવદ ગીતા દુનિયા માં એક જ એવું પુસ્તક છે કે જેનો જન્મ દિવસ ઉજવાય છે અને તે દિવસ એટલે માર્ગશિર સુદ એકાદશી તેને આપણે ગીતા જયંતિ તરીકે પણ ઓળખીએ છીએ। ભગવદ ગીતા એ કોઈ સાધારણ ગ્રંથ નથી, તેના દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે વાત કરી શકીએ છીએ। જે જીવન જીવવાનો અતિથી ઇતિ સુધી રસ્તો બતાવે તે ગીતા, જે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમનો વિશ્વાસ જગાડે તે ગીતા। ગીતા એ જીવનની પથદર્શક છે, ગીતા એ જીવન કેવી ખુમારીથી જીવવું એ શીખવનાર મેન્યુઅલ છે। દોસ્તો એટલે જ કહું છું કે લે ગીતા હાથમાં એક વાર, લે ગીતા હાથમાં એક વાર, ના રહેશે જીવનમાં કોઈ વિકાર, ના રહેશે જીવનમાં કોઈ વિકાર। ભગવદ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે। ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે, શ્રદ્ધા ભક્તિ ધર્મ અને સત્યનો આધાર સ્તંભ એટલે ગીતા, રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા એટલે ગીતા, સર્વે ઉપનિષદોનો સાર એટલે ગીતા, કળિયુગમાં પડતી દરેક મુશ્કેલીઓનું નિરાકરણ છે ગીતામાં, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો એટલે ગીતા, જે અહમ બ્રહ્માસ્મિ સુધી પહોંચાડે તે ગીતા। ભગવદ ગીતા એ સત્ય છે અને સત્ય એ જ સનાતન છે। ભગવદ ગીતા એ આચરણમાં મૂકવાનો ગ્રંથ છે, તેના પર લાંબા લાંબા ભાષણો કરવાનો ગ્રંથ નથી। દોસ્તો જેમ ગંગા ભારતની પવિત્ર નદીઓમાંની એક છે અને તે ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, તેવી જ રીતે ભગવદ ગીતા ભારતનો પવિત્ર ગ્રંથ છે અને તે ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થયો છે। તો વિચારો કે તે વાંચવાથી આપણને કેટલો બધો લાભ થશે। એવું નથી કે તમે બ્રાહ્મણના ઘરે જન્મેલું હોય તો જ તમે ભગવદ ગીતા વાંચી શકો। ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન તો શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુનને પ્રાપ્ત થયું હતું, તે કોઈ બ્રાહ્મણ નહોતો, તે તો ક્ષત્રિય હતો। ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન ના કોઈ સંન્યાસી, ના કોઈ બ્રાહ્મણ કે ના કોઈ યોગીને આપવામાં આવ્યું છે। ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન તો એક ગૃહસ્થ અને સંસારીને આપવામાં આવ્યું છે। જ્યારે જીવનમાં દિશાહીન થઈ જાઓ અને ખુદને કોઈ પૈસો ત્યારે ભગવદ ગીતાનો સહારો લો, કારણ કે મેદાનમાંથી હારેલો માણસ જીતી શકે છે પરંતુ મનથી હારેલો માણસ કદી જીતી શકતો નથી, અને મનને જીતવા માટે ભગવાન શ્રીમદ ભગવદ ગીતા કહી છે। ભગવદ ગીતામાં અર્જુન પ્રશ્ન કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ઉત્તર આપે છે, અર્જુન પ્રશ્ન કરે છે અને ભગવાન ઉત્તર આપે છે। કેમ ભગવાન જ બધા પ્રશ્નોના ઉત્તર આપે છે? કારણ કે ભગવાન એવું માને છે કે યુદ્ધના પહેલા અર્જુનના મનમાં કોઈ પણ સંશય શંકા કે ડાઉટ ના રહે, કારણ કે કોઈ પણ કામ કરતા પહેલા આપણા મનમાં જો કોઈ સંશય શંકા કે ડાઉટ હોય તો તે કામ આપણે સરખી રીતે કરી શકતા નથી, અને તેથી જ ભગવાને શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 2 માં શ્લોક નંબર 47 માં કહ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા ફલેષુ કદાચન। તેનો અર્થ એવો થાય કે હે અર્જુન, કર્મ કરવો એ તારો અધિકાર છે અને ફળ આપવું એ ઈશ્વરના હાથની વાત છે। દોસ્તો ભગવદ ગીતામાં અર્જુન મહારથી છે અને શ્રી કૃષ્ણ ભગવાન સારથી છે, તેમાં ગુરુની છે અને સારથી શિષ્ય ઉપર છે, તેવું દ્રશ્ય બીજે ક્યાંય નહીં, માત્ર ભગવદ ગીતામાં જોવા મળે છે। દોસ્તો ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂરી ગીતા સંભળાવીને કહે છે કે સર્વધર્માન પરિત્યજે મામેકમ શરણમ વ્રજ, મામેકમ શરણમ વ્રજ, કે હે અર્જુન, તારાથી કઈ ના થાય તો તું મારી શરણમાં આવી જા, તને મારું સંશય રહિત અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થશે। દોસ્તો તેથી ચીનની એક યુનિવર્સિટીએ ભગવદ ગીતાને પ્રોબ્લેમ સોલ્વિંગ મેન્યુઅલ માન્યું છે અને તેને એક વિષયના રૂપમાં પણ આપવામાં આવે છે, કારણ કે દુનિયામાં મેનેજમેન્ટના જે જે કોન્સેપ્ટ છે તે ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા જ કહી દીધા છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પૂછ્યું કે હે અર્જુન, તું પૂરી નારાયણ સેના માંગી શકતો હતો, છતાંય તે ભગવાન શ્રી કૃષ્ણએ કેમ માંગ્યા? તો અર્જુને કહ્યું કે હે માધવ, મારે એવો સારથી જોઈતો હતો કે જેને હું મારી સગળી ચિંતા સોંપી શકું અને ચિંતા મુક્ત થઈ જાઉં, અને તેવો સારથી તમારા સિવાય બીજું કોઈ નહોતું। ત્યારે ભગવાને મજાકમાં કહ્યું કે હે અર્જુન, માખણ તો દુર્યોધન લઈ ગયો, તારી પાસે તો ખાલી છાશ જ વધી। ત્યારે અર્જુને કહ્યું કે એ માખણનો હું શું કરું, મારી પાસે તો પોતે માખણ ચોર બેઠો છે। મિત્રો
તેથી જ કહું છું કે ભારતના સંસ્કારો પાછા મેળવવા માટે ભગવદ્ ગીતાને એક પાઠ્યપુસ્તકમાં વિષયના રૂપમાં લાવવી જ પડશે અને ભગવદ્ ગીતાને કોર્ટમાંથી હટાવીને કોર્સમાં લાવીએ. દોસ્તો, ભગવદ્ ગીતા એ આપણને જીવન જીવતા શીખવાડે છે અને તેને આપણે મૃત્યુ પછી વાંચવાનો ગ્રંથ બનાવી દીધો છે. ભગવદ્ ગીતા એ મૃત્યુ પછી વાંચવાનો ગ્રંથ નથી, કારણ કે જે મરેલો છે તેને કોઈ ફરક પડતો નથી અને જે બેઠો છે તેને કોઈ વાંચવામાં રસ નથી, કારણ કે ભગવાને જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે જે વાતો કહી છે તેમાં તમામ વેદો, વેદાંગો, પુરાણો અને ઉપનિષદોનો નિચોડ છે, તેથી જ ભગવદ્ ગીતા આટલી અમૃતમય બની છે. દોસ્તો, મન તો બધા પાસે હોય છે પણ મનોબળ તો ભગવદ્ ગીતામાંથી જ મળે છે અને મનમાં એવી ધારણા હોવી જોઈએ કે અંતિમ જીતતો મેરી હી હોગી, અંતિમ જીતતો મેરી હી હોગી, યે નિશ્ચિત પરિણામ હૈ, યે નિશ્ચિત પરિણામ હૈ, ઉસકો કોન હરા પાયેગા, ઉસકો કોન હરા પાયેગા, જિસકે સાથ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન હૈ, જિસકે સાથ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન હૈ. અસ્તુ, જય હિંદ, જય ભારત.